દીકરી ઉંમર રાખ, એને અનુકૂળ પતિ મળશે કે નહીં તમારે મને જોઈને આપવાનું છે. ઓલા ટીપણા ખોલ્યા, મારા ચિંતા નહીં કરો. એક મહિનાની અંદર એક માણસ દરિયા કિનારે આવવાનો છે અને એ સૂતો હશે. વૈશાખ વદ દસમ નો દિવસ હશે, બપોરનો સમય હશે, ત્યારે તમારા સૈનિકોને તમે મોકલશો, જે મળે એની સાથે તમારી દીકરીને પરણાવી દેજો. બરાબર દસમના દિવસે શ્રીપાળ દરિયા કિનારે આવ્યા છે, બપોરનો સમય છે, સૂતા છે, અને જ્યાં આંખ ખુલી ત્યાં સૈનિકો ચારે બાજુ ડરી જાય ને પેલા તો. આ તો શ્રીપાળ છે, એ તો આની સાથે જ રહેલો છે. કોનો, કહાં સે આયો હો, ક્યો આયો હો, 250 જણા છે, પોતે એકલો છે. કુછ નહીં કુછ નહીં, ડરો મત. અરે મેં ક્યાં ડરતા હો, તુમ ડરતે હો તો મેં બોલતા હું કે તુમ ડરો મત. શ્રીપાળ છે, હીરો છે. તમારા અક્ષય કુમાર બક્ષય કુમાર તો અહીંયા કઈ ના ચાલે. નહી નહી, રાજાજી ને ભેજા હૈ આપકો માન સન્માન બહુમાન કે સાથ હમારે રાજ મેં. અચ્છા તો ચલો, મુજે તો આના હી હૈ. પાછળ 250 સૈનિક ના આગળ શ્રીપાળ લાવ લશ્કર સાથે પહોંચ્યા. રાજા પણ સામે આવી ગયો, પધારો પધારો પધારો. શ્રીપાળ વિચાર કરે, કોઈ ઓળખાણ નથી, પીછાણ નથી, આ બધા કેમ મને આટલું લેવા આવ્યા છે? બસ હવે લાંબો કોઈ વિચાર નથી કરવો, મહારાજ અમારી તો એક જ ઈચ્છા છે, અમારી દીકરી છે જિસકા નામ હૈ મદન મંજરી, બસ ઉસકે સાથ આપકો બ્યાવ કરને કા. શ્રીપાળ વિચાર મળે, શું આખી જિંદગી આ જ ધંધો કરવાનો છે? જ્યાં જાય ત્યાં બધી વાટ જોઈને જ ઉભેલી છે. ઠીક છે, તુમારી ઈચ્છા હૈ તો ભલે હો જાય સાદી, સાદી થઈ ગઈ. આ એટલા માન બહુમાન સાથે રાખ્યા છે. સસરો કે છે અહીંયા જ રહો, ને અહીંયા તો ના રેવાય, થોડા દિવસ તો રહ્યો એમ નહીં, કઈ કામ આપો તો મજા આવે, એકલા એકલા શું કરવાનું, તો શું કામ કરશો? બસ આ બધા તમારે ત્યાં મહેમાન બહુ આવે છે ને, એમને જે પાનના બીડા આપવાના હોય ને એ કામ મને આપી, હું બધાને પાન આપીશ. સંસ્કૃત મેં સ્થગીધર કે સ્થગીધર, હું એ કામ કરીશ. ઓકે, અને રાજાને ત્યાં સ્થગીધર થઈ અને ગોઠવાઈ ગયા છે. આ બાજુ ધવલ પોતાના વાહણમાં ગયો છે, ઓલાને બોલાવ્યો લવાડને, મજા આવે, કાંટો નીકળી ગયો કાયમ માટે, હવે જલસા. એના 250 વાહણ આપણા, એની સંપત્તિ આપણી, અને એની બે દેવ દેવી જેવી, દેવાંગના જેવી બે સ્ત્રીઓ પણ હવે આપણી. પણ સીધે સીધું તો એમ ના કરાય, એટલે ધવલ બેવ સ્ત્રીઓની પાસે ગયો, રોતો રોતો. નાટક કરવામાં તો માસ્ટર હતો, એ નાટક જોતો નતો, નાટક કરતો હતો. શ્રીપાળ જોતો હતો ને આ કરતો હતો.